રાપર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં એક ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. તારીખ પહેલીએ ચિત્ર સ્પષ્ટ થશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આર પારનો જંગ આ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં જોવા મળશે. આગામી તારીખ 8મી યોજાનાર રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 12 બેઠક માટેની ચૂંટણીમાં ગઈકાલે ફોર્મની ચકાસણી દરમિયાન ખેડૂત વિભાગના ઉમેદવાર મડવી દિનેશચંદ્ર પુરુષોત્તમનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. કુલ 48 જેટલા ઉમેદવારોએ ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને ખરીદ વેચાણ સંઘની બેઠક ઉપર ઝંપલાવ્યું છે, જેમાં ખરીદ વેચાણ સંઘની બેઠક ભાજપને બિનહરીફ મળી છે. તો હવે 8 બેઠકો ખેડૂત વિભાગની અને 4 બેઠકો વેપારી વિભાગની છે, તેમાં ચૂંટણી યોજાશે, જેમાં ભાજપના 2 જૂથ આમને સામને છે અને કોંગ્રેસે પણ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ત્યારે ખરું ચિત્ર આગામી તારીખ 1મીના રોજ ફોર્મ ખેંચવાનો સમયગાળો પરિપૂર્ણ થયા બાદ ચિત્ર ક્લીન થશે અને કોનો ઘોડો આગળ છે તે પણ જાણી શકાશે.